દુનિયામાં જે સૌથી વધારે એપ્લિકેશન યુઝ થાય છે એમાંનું એક WhatsApp બહુ જ રેગ્યુલરલી નવા નવા ફીચર્સ લાવતું હોય છે. તો આ વખતે કયા કયા નવા ફીચર્સ લઈને આવ્યું? You're watching Tech Masala, my name is Gunj Thakkar. WhatsApp Beta Info કરીને એક પેજ છે જે WhatsApp ના બેટા ટેસ્ટર્સ માટે જેટલા નવા ફીચર્સ બહાર નીકળે ને એ બધા ફીચર્સ આપણને જણાવે. બેટા ટેસ્ટર્સ જોડે જે ફીચર્સ આવી જાય એ રેગ્યુલર યુઝર્સ જોડે બેટા ટેસ્ટર્સના મહિનાની અંદર આવી જાય અગર એ ફીચર્સમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી તો. તો હું તમને આજે WhatsAppના એ 5 ફીચર્સ કહેવાનો છું જે તમારા અને મારા WhatsAppમાં વહેલા મોડા આવી જવાના છે. સૌથી પહેલો, આપણે ડિસઅપિયરિંગ મેસેજીસમાં પણ મેસેજીસ સેવ કરી શકીશું. અત્યારે કેવું છે, આપણને અગર વોટ્સએપમાં કોઈ પણ મેસેજ ગમે છે તો આપણે એને સ્ટાર કરી દઈએ છીએ, ફેવરેટ કરી દઈએ છીએ, એટલે ફેવરેટ્સમાં આપણે એને સર્ચ કરીએ તો આપણને મળી જાય. પણ માની લો આપણે બંને જે વોટ્સએપમાં ચેટ કરી રહ્યા છે એ ચેટ વિન્ડોમાં મેં ડિસઅપિયરિંગ મેસેજીસ ઓન રાખ્યા છે અને 7 દાડામાં મેસેજીસ ડિલીટ થઈ જાય એવું મેં ફીચર ઓન કર્યું છે ને, તો આપણે એ મેસેજીસને સ્ટાર એટલે ફેવરેટ નથી કરી શકતા. પણ વોટ્સએપ જે નવું ફીચર લાવશે એમાં હવે આપણે કીપ કરી શકીશું, એટલે કેપ્ટ મેસેજીસ હશે, રાખેલા મેસેજીસ, કે અનકીપ એટલે અનકેપ્ટ કરી શકીશું. એટલે જેવું એક ફેવરેટ મેસેજનું ફોલ્ડર હશે એવું જ એક કેપ્ટ મેસેજીસનું પણ ફોલ્ડર હશે જેમાં ડિસઅપિયરિંગ મેસેજીસમાં પણ આપણે એમને રાખી શકીશું. બેસિકલી સ્નેપચેટનો જે આ ફીચર છે એ ફીચર વોટ્સએપમાં આવશે કે આપણે જેને સિલેક્ટ કરી દઈએ મેસેજને એ મેસેજ આપણી ચેટમાં રહેશે. બીજો જે ફીચર આવવાનો છે ને એ આપણે પાસ્ટ પાર્ટિસિપન્ટ્સ જોઈ શકીશું. અત્યારે કોઈ પણ ગ્રુપ છે એમાં એ ગ્રુપમાં કોઈ પણ પાર્ટિસિપન્ટ સૌથી પહેલાં તો એ ગ્રુપ છોડે ને તો બધાને દેખાઈ જાય કે આ માણસે ગ્રુપ છોડ્યું, એટલે બધાને ફોનો કરવાનું ચાલુ થાય, ભાઈ તને શું ખોટું લાગ્યું. તો પહેલાં તો ગ્રુપમાં હવે કોઈ પણ માણસ ગ્રુપ છોડશે તો એ દેખાવાનું બંધ થઈ જશે. પછી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગ્રુપમાં પાર્ટિસિપન્ટ્સની નીચે પાસ્ટ પાર્ટિસિપન્ટ્સ જોઈ શકશે, એટલે છેલ્લા 60 ડેઝમાં, છેલ્લા 60 દિવસમાં કેટલા લોકોએ આ ગ્રુપ છોડ્યું છે એ આપણને આમાંથી દેખાશે. ત્રીજો જે ચેન્જ બીટા ટેસ્ટર્સ માટે આવ્યો છે એ ચેન્જની દરેક એડમિન રાહ જોઈને બેઠા હતા. આ ચેન્જ શું છે કે હવે એડમિન એમના ગ્રુપના કોઈ પણ મેસેજ જાતે ડિલીટ કરી શકશે. એટલે આવી રીતે એડમિન અગર કોઈ પણ ગ્રુપનો મેસેજ ડિલીટ કરશે તો દરેક મેમ્બરને દેખાશે કે આ મેસેજ એડમિને ડિલીટ કર્યો છે, પણ હવે એડમિને બધા મેમ્બર્સને ફોનો નહીં કરવા પડે કે બે તો પેલું લખ્યું છે ડિલીટ કર, આનાથી લોચો પણ પડશે. પછી આપણે કોઈ પણ સ્ટેટસમાં જે લિંક મૂકીએ છીએ ને એ લિંકમાં હું તમને બતાડું. અત્યારે જો અગર હું કોઈ પણ સ્ટેટસ મૂકીશ, મેં લિંક મૂકી છે અને એના ઉપર જો ટેપ કરીશ તો એ ટેપ કરીને નીચે પ્રિવ્યૂ કેવું નાનકડું આવે છે એ ચેન્જ થઈને હવે એ સ્ટેટસ ઉપર લિંકનું પ્રિવ્યૂ છે ને આવો તમને દેખાશે, મોટો પ્રિવ્યૂ દેખાશે જેનાથી લોકોને લિંક ઉપર ક્લિક કરવાની હજુ પણ ઈચ્છા વધશે. 5મો જે ચેન્જ આવવાનો છે એ કદાચ દરેક લોકો રાહ જોઈને બેઠા હતા. વોટ્સએપમાં કેવું થાય, આપણે બ્લુ ટિક પણ બંધ કરી દીધી હોય પણ આપણે ઓનલાઈન આવીએ તો સામેવાળા વ્યક્તિ આપણી ચેટ વિન્ડો ખોલીને બેઠા હોય તો તમને ઓનલાઈન લખેલું દેખાઈ આવે, એ આપણે હવે ઓફ કરી શકીશું. લાસ્ટ સીન અને ઓનલાઈન બંને ભેગું થઈ જશે અને એ આપણે ઓફ કરી દઈશું ને તો સામેવાળા વ્યક્તિને આપણું લાસ્ટ સીન પણ નહીં દેખાય અને આપણે ઓનલાઈન છે કે નહીં એ પણ નહીં દેખાય. અને જેવું લાસ્ટ સીનમાં જેવું આમાં પણ થશે, તો જેમ આપણું લાસ્ટ સીન સામેવાળા નથી જોઈ શકતા, આપણું ઓનલાઈન સામેવાળા નથી જોઈ શકતા, એવી રીતે આપણે સામેવાળાનો લાસ્ટ સીન કે સામેવાળા ઓનલાઈન છે આપણે પણ પછી નહીં જોઈ શકીએ. કર્મા જેવું છે, જો દોગે વો મિલેગા. આજના ટેક મસાલામાં મેં તમને વોટ્સએપની આવનારી બધી જ અપડેટ્સ કહી દીધી છે. આ અપડેટથી જેની પ્રોબ્લેમ સોલ્વ થવાની હોય ને એને આ વિડીયો જરૂર મોકલી દેજો. બાકી આપણે ટેક મસાલામાં નેક્સ્ટ વીક ફરી મળીએ. ધન્યવાદ.